ગુડ મોર્નિંગ એસ્પિરેન્ટ્સ આજે આપણે હિસ્ટ્રી સિરીઝના સિક્સ લેક્ચરમાં છીએ આજે આપણે નંદા મૌર્ય અને ગુપ્તા ડાયનેસ્ટી વિશે સ્ટડી કરશું આ એન્શિયન્ટ હિસ્ટ્રી ઉપર ઘણા જીપીએસસીએ ક્વેશ્ચન પૂછી લીધા છે તો આપણે આજે આ ત્રણ ડાયનેસ્ટી સ્ટડી કરી પેલા નંદાસ તો નંદાએ છે ને મગજના એમ્પાયરની એક નવી ઊંચાઈ પર લઈ ગયા અને એમને ગંગાના બેસિનની આ પાક પોતાનો એમ્પાયર આખો બનાવ્યો મહાપદ્મનંદે સૌથી વધુ એમ્પાયર વધાર્યો હતો નંદાના છેલ્લા રાજા ધનાનંદ હતા ધનાનંદ બહુ ટેક્સ લેતા હતા એટલે આનાથી શું એક પબ્લિકમાં રોષ હતો ધનાનંદ અગેન્સ્ટ તો આપ ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય ભેગા મળીને એ રોષનો ફાયદો ઉઠાવી અને નંદા રૂલની સામે રિવોલ્ટ કર્યો હતો તો આ બાબતે પુરાણ એ ટાઈમે લખાતી હતી એમાં મહાપદ્મને ચક્રવર્તી કીધા છે કે સોલ સોવરિનિટી અટેઈન કરવાવાળા કોસંબીએ એનું કારણ શું આપ્યું છે કે નંદાનો જે રૂલ હતો ને ઝારખંડ બિહાર એ બાજુ હતો એટલે ત્યાં લોઢું બહુ મળતું હતું એટલે આયરન ઓર બહુ હતું એટલે એના લીધે એ લોકોએ મોનોપોલિકન નાખી કે આયરન લેવું હોય તો નંદા પાસે આવવું પડે હવે આયરનથી તલવાર બને આયરનથી બધી વસ્તુ બને એટલે આયરનનું બહુ ચલણ હતું તો જેની પાસે આયરન હોય એનું રાજ ચાલે આ સિવાય શું હતું કે નંદા પાસે આર્મી બહુ હ્યુજ હતી અને આવી હ્યુજ આર્મી મેન્ટેન કરવા માટે એની ટેક્સેશન સિસ્ટમ એ જોરદાર જ હોવી જોઈએ એટલે નંદા એ ટેક્સેસન સિસ્ટમના બહુ વખાણ થાય પછી શું છે કે ગ્રીક એકાઉન્ટે શું કીધું કે ધનાનંદ પાસે અંદાજીત બે લાખની સેના હતી વીસ હજારની ઘોડેસવારી હતી બે હજાર રથ હતા અને ત્રણ હજાર હાથી હતા તો આ બહુ મોટી માત્રામાં સેના હતી તો આના લીધે એને ટેક્સેશન બહુ હાઈ રાખવો પડતો હતો જેના લીધે પબ્લિકને રોષ હતો બરાબર આ નંદાનું આઈડિયો આઈડિયા હતો આખો કે નંદાએ આ રીતે આખું એમ્પાયર બિલ્ડ કર્યું હવે નંદાને ઓવરથો કરીને મોર્ય આવ્યા તો મૌર્યને આપણે ડીપમાં સમજશું મૌર્યમાં સોસાયટી કેવી હતી એડમિનિસ્ટ્રેશન કેવું હતું શું મૌર્ય એ શું ચેન્જ કર્યું તો પેલા ચંદ્રગુપ્ત મૌર્યએ આખું સેલ્યુકસ પાસેથી નોર્થ વેસ્ટ લઈ લીધું સેલ્યુકલસ એટલે ગ્રીક વાળા લોકો પછી સેલ્યુકસે એની દીકરી લગ્નમાં આપી દીધી ત્યારે તો શું આમ રિલેશન મેન્ટેન કરવા માટે આવી રીતે લગ્ન કરતા હોય છે પછી અફઘાનિસ્તાન બલુચિસ્તાન ઇન્ડસ સુધીનો આખો એરિયા લઈ લીધો અને આ આખું રાજાશાહી હતું ઓટોક્રેટિઝમ કે ભાઈ રાજા કે મેરા વચન હિયે મેરા વાળો ટાઈમ હતો પછી કાઉન્સિલ બહેની હતી પણ કાઉન્સિલની એડવાઇસ કિંગ ના માનવું હોય તો કિંગ ના માને બરાબર કૌટિલ્ય આની ફેવરમાં હતા મોનાર્કીની બટ એપ્સલ્યુટિઝમ નહીં એમ એટલે કૌટિલ્ય કહેતા હતા કે ભાઈ થોડી ઘણી સલાહ લેવાની એમ એટલે એમનું માન રાખતા હતા ત્યાર પછી ચંદ્રગુપ્ત મૌર્ય પછી બિંદુસાર આવ્યા બિંદુસાર પછી અશોક તો અશોકે મેઇનલી કલિંગ વોર લડ્યો હતો જે આપણને બધાને ખબર છે એમાં ઘણા લોકોની ડેથ થઈ ગઈ એટલે પછી અશોકે શું કર્યું હવે ભેરી ઘોષમાંથી ધમઘોષમાં જવું ભેરી ઘોષ એટલે શું કે ફિઝિકલ ઓક્યુપેશન ફિઝિકલ કોન્ક્વેસ્ટ કે તમે એની જમીન ઉપર કબજો કરો એના બદલે બુદ્ધ ધર્મએ અશોકને શું શીખવાડ્યું કે આપણે ધર્મ ઘોષ કરવાનો કે કલ્ચરલ કોન્ક્વેસ્ટ કે આપણે સાંસ્કૃતિક વિજય મેળવવાનો જ્યાં જઈને એટલે એને અલગ અલગ ધર્મ મહામંત્રી ગોઠવા અલગ અલગ દેશોમાં મોકલા એટલે અશોક એકદમ ટાટા પડી ગયા પેસિફિસ્ટ પોલિસી એટલે ઘણા થિંકર એવું કહે છે કે અશોકની પેસિફિસ્ટ પોલિસીના લીધે મૌર્ય એમ્પાયરનું પતન થયું હતું કારણ કે કોટિલિયાએ શું કીધું હતું કે રાજાએ હંમેશા યુદ્ધ માટે તત્પર અને તૈયાર રહેવું જોઈએ અશોકે તો બધા હથિયાર ટાળી દીધા હતા બધાને શાંતિનો મેસેજ આપ્યો હતો અને અશોકના સક્સેસર એટલા સ્ટ્રોંગ હતા નહીં કે એ આવો વટ રાખી શકે એટલે પછી શું થયું એમ્પાયરનું વિઘટન થઈ જાય પછી અશોકે કયા કયા ઇન્સ્ક્રિપ્શન આપ્યા છે તો કે ચૌદ ઇન્સ્ક્રિપ્શન મૂક્યા છે જુનાગઢ ગીરના રોડ ઉપર છે પછી એમનો ટાઇટલ શું હતો કે દેવમ પ્રિય પિયદાસી અશોક કે દેવોને પણ પ્રિય છે અશોક એમ એટલે ઘણા ટાઈમ પછી તો આપણને ખબર પડી કે પિયદાસી એ જ અશોક છે ત્યાં સુધી ઘણા લોકોને ખબર નહોતી ઇન્સ્ક્રિપ્શન આવ્યું ત્યારે ખબર પડી કે પિયદાસીના ઇન્સ્ક્રિપ્શન કેમ આટલા બધા છે પછી ખબર પડી કે આ અશોકનું ટાઇટલ છે દેવમ પ્રિયદાસી અશોક પછી અશોકે શું કહ્યું હતું એક રાજુકાસ નામના ઓફિસર્સ બનાવ્યા હતા એટલે એ ટાઈમના ના આઈએસ હતા કે ભાઈ ઈ લોકો પનીશ કરી શકે રિવોર્ડ કરી શકે એમને બધી સત્તા હતી કલેક્ટર જેવું કામકાજ કરતા હતા ત્યાર પછી એ લોકોએ એક સ્પાય નેટવર્ક કર્યું હતું કે જાસૂસી વ્યવસ્થા કે ભાઈ જે દુશ્મન લોકો હોય બીજા રાજ્યમાં પણ ખબર રાખતા હોય તો અશોકનું એડમિનિસ્ટ્રેશન ઇન્ટરનલી અને એક્સટર્નલી બહુ સાઉન્ડ હતું એ ટાઈમે નેક્સ્ટ એમનો વહીવટ કેવો હતો એમના વહીવટમાં શું હતું બધી જ લેન્ડ સ્ટેટની માલિકીની હતી પછી સ્ટેટ નવી લેન્ડ લે અને એ કલ્ટિવેટરને બોલાવે અને લેબરર્સને લાવે પછી જે નવી જમીન જ્યારે ખેડવામાં આવે ત્યારે એની ઉપજ બહુ સારી હોય એટલે એ આ પ્રકારનો એનો રેવન્યૂ મળતો હતો સ્ટેટને પછી ઓફિશિયલ બધા જમીનની પ્રોપર માપણી કરતા હતા ચેનલ્સ જે હોય એ બધી પ્રોપરલી ઇન્સ્પેક્ટ થતી હતી આવું મેગેસ્થનીસે એની ઇન્ડિકામાં લખ્યું છે પછી રોડ્સ બરાબર વ્યવસ્થિત હતા પછી કોર્ટિલિયાએ એવું કીધું હતું કે કિંગ શૂડ ટેક એડવાઇસ ઓફ મિનિસ્ટ્રી કે ભાઈ મહાપરિષદની તો લો જ તે મહાપરિષદ એટલે શું એનું કેબિનેટ જેવું હતું કે એમાં એક પુરોહિત હોય એક સેનાપતિ હોય એક યુવરાજ હોય તો એટલીસ્ટ તમે આનું તો સાંભળો જ આને કેબિનેટ જેવું કહ્યું નોલા કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ત્યાર પછી શું કે વન સિક્સ ઓફ પ્રોડ્યુસને ટેક્સ રાખો સોળ ટકા જેવો ટેક્સ રહેવાનો આર્મીને કેશમાં સેલરી આપવાની આર્મીના છ બોર્ડ બનાવી દીધા પછી દરેક જિલ્લામાં જેલ નાખી એટલે એડમિનિસ્ટ્રેશન બહુ સાઉન્ડ હતું ક્રિમિનલ પોઈન્ટ ઓફ વ્યૂથી તે અને સિવિલ પોઈન્ટ ઓફ વ્યૂથી તે પછી એ ચાર રાજ્ય કર્યા તક્ષિલા ઉજ્જૈન સુવર્ણગીરીન કલિંગ અને ચારેયના ગવર્નર મેઇનલી જે રાજા શાહી પરિવાર હોય રોયલ ફેમિલી એમાંથી મુકતા હતા પછી આ સિવાય એને છ અલગ કમિટી બનાવી ઇન્ડસ્ટ્રીને જોવાની એક કમિટી વિદેશીઓને જોવાની કમિટી ડેથ રજીસ્ટ્રેશન કરવાની એક કમિટી પછી મેન્યુફેક્ચર એન્ડ સેલ ઓફ ગુડ્સ આપણે એમ જીએસટીની છે એવી એને આવી છ કમિટી બનાવી દીધી પછી સપ્તાંગ રાજ્યનો કન્સેપ્ટ આપ્યો કૌટી કે એમાં એક રાજા હોય એને મંત્રી મદદ કરે પછી જનપદ એટલે એનો આખો વિસ્તાર પછી દુર્ગ એટલે કે એનું ફોર્ટીફાઈડ કેપિટલ કોષ એટલે એનો જે ટ્રેઝરી દંડ એટલે કે ન્યાય અને મિત્ર એટલે કે મિત્ર તો આ પ્રકારના એને આખું એડમિનિસ્ટ્રેશન વહીવટ આપણે મોર્યન એડમિનિસ્ટ્રેશન પૂછે કોઈ કે મૌર્યકાળમાં વહીવટને શાસન કેવું હતું તો તમે આટલા પોઈન્ટ આપી શકો એને નેક્સ્ટ છે મોરિયન આર્ટ એન્ડ ડિક્લાઇન કે મોરિયનમાં આર્ટ કેવું હતું તો કે ભાઈ એટી ફોર પિલર હોલ હતો કુમરાહરમાં પટનાની પાસે તમે એનું એક્ઝામ્પલ આપી શકો એમના બધા પિલર એકદમ પોલિશ હતા એમ ચકાચક પછી નોર્ધન બ્લેક પોલિશવેર કહેવાય આ પોટ્રીના ટાઈપ એની અને યક્ષિણીના સ્ટેચ્યુ બહુ ફેમસ હતા પછી વેલ્સ હતા પછી સ્તૂપ બનવા લાગ્યા હતા અશોક બુદ્ધિઝમ તરફ હતા એટલે બુદ્ધ ધર્મમાં સ્તૂપ બને તો સાચી સ્તૂપ એનો ફેમસ એ ટાઈમે બન્યો હતો પછી કેવ્સ બનતી હતી અશોકે આપી હતી કે કટ આઉટ કરીને કેવ્સ હતી પછી અશોક પિલરની જે ડેકોરેશન હોય એમાં દરેક પિલર ઉપર અલગ અલગ એનિમલ્સ મુકતા હતા કે એકમાં લાયન મૂક્યા હોય એલિફન્ટ મુકા હોય બુલ મુકા હોય જે સારનાથ પિલર હતો એમાં ચાર લાયન કોર હતા એને આપણે આપણો સ્ટેટ એમ્બલમ બનાવેલો છે તો આ પ્રકારનું તમે આર્ટ એન્ડ આર્કિટેક્ચરનું પૂછે કે કાળમાં આર્કિટેક્ચર કેવું હતું તો તમે પિલર દેખાડી શકો સ્તૂપ આપી શકો કેવ્સ આપી શકો પોટ્રી આપી શકો પિલર્ડ હોલ આપી શકો યક્ષીના સ્ટેચ્યુ આપી શકો આટલા એક્ઝામ્પલ તમે આપી શકો પછી ડિકલાઇન કેવી રીતે થયું તો મેઇન તો બ્રાહ્મેનિકલ રિએક્શન ઓન બુદ્ધિસ્ટ એટીયુડ કે ભાઈ આ લોકો બુદ્ધ ધર્મમાં વધુ દાનને એવું બધું આપતા હતા તો બ્રાહ્મણોને થોડું ખોટું લાગ્યું પછી વ્યવહાર અને દંડ ક્ષમતા લાવ્યા એટલે યુનિફોર્મ સિવિલ કોડ જે આપણે અત્યારે નથી લાવીએ કાં એ એને ત્યારે લાવી દીધા હતા એટલે યુનિફોર્મ સિવિલ થી શું છે પેલા બધાને પ્રિવિલેજ મળતી હતી કે અમીર લોકોના અલગ નિયમ હોય ગરીબના અલગ હોય તો હવે બધાને કોમન થઈ ગયું એટલે એ બધાને ખટકું પછી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આટલી મોટી આર્મી તો હતી જ તે પહેલાં તો શું તમે આર્મીથી યુદ્ધ જીતતા હતા જ્યાં જીતો ત્યાંથી તમે આર્મીની સેલેરી આપતા હતા હવે તમે તો એકદમ બુદ્ધમ શરણમ ગચ્છામી કરતી તું કે હવે કોઈ યુદ્ધ નહીં થાય કંઈ નહીં થાય પણ આર્મી રાખી તો હવે આર્મીને સેલેરી ક્યાંથી આપવાની તો આર્મીને સેલેરી આપો તો પછી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થાય ને સફેદ હાથી પાડવા જેવું છે કે કંઈ કામનું નહીં આપણે યુદ્ધમાં જવાનું નથી પણ આર્મી રાખી તો હવે એને સેલરી આપવું અઘરું પડે પછી ડોનેશન આપતા હતા બહુ મોટા મોટા કે આ નાલંદાને આમ આપી દો ઓ ઇન્સ્ટિટ્યૂટને આમ આપી દો આટલા કરોડોના દાન આપે પણ હવે રેવન્યુ એટલો થતો નહોતો તો આ પ્રકારે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી નાણાકીય કટોકટી પછી શું થયું આ લોકોએ નોર્થ વેસ્ટમાં સિથિયન્સ આવ્યા જે આપણે જોયું ને શાકા પલવાને એ બધા એ લોકો આવવા લાગ્યા હવે ચીને તો શું ચીનની દિવાલ કરી નાખી આપણે એવું કઈ કર્યું નહોતું એટલે એ લોકો હુમલો કરવા આ ના સક્સેસર એટલા સ્ટ્રોંગ તમે સમજો કોઈ પણ સેન્ટ્રલ આવું સેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન હોય ને ત્યારે તમારો સેન્ટ્રલ એમ્પરર બહુ સ્ટ્રોંગ હોવો જોઈએ અશોક છે આ પ્રકારનો સ્ટ્રોંગ એમ્પરર જોઈએ બાકી જો તમારા સક્સેસર એટલા સ્ટ્રોંગ ના હોય તો આટલું મોટો એમ્પાયર હેલ્ડ નહીં કરી શકે એટલે એવું જ થયું અને મોરિયન એમ્પાયરનું વિઘટન થવા લાગ્યું હવે આપણે જોઈએ ગુપ્તાસ એ મોરિયન એમ્પાયર તૂટી ગયું તો સાઉથમાં કોને લીધું સતવાઆનાસે લીધું નોર્થમાં કુશનાસે લીધું તો કુશાનાસનું હર્ષવર્ધન આ અલગ ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું હર્ષવર્ધનને આપણે કુશાન એમ્પાયર આરે જોડી દેશું કુશાનમાં કનિષ્ક હતા અને કનિષ્ક પછી હર્ષવર્ધન આ બેનું ગુજરાત ફેક્ટરે આપણે જોઈશું હર્ષવર્ધનના ગુજરાત સાથે ઘણા રિલેશન પણ હતા તો અત્યારે આપણે જોઈ કે ગુપ્તા એમ્પાયર એના કુશાન એમ્પાયર પછી બિલ્ટ થયું અને ગુપ્તાએ છે ને ઘોડેસવારો ઉપર વધારે ફોકસ આપ્યું કે ભાઈ ઘોડે સવારી ઉપર આપણે વધારે ફોકસ કરશું એટલે એ લોકો યુદ્ધમાં વધુ સારું પરફોર્મ કરી રહ્યા તો એ ગુપ્તાને એડવાન્ટેજ શું હતો કે એકદમ ફર્ટાઇલ જમીન હતી એમની એટલે ઉપજાઓ બહુ હતી અને પછી એ લોકો રોમન એમ્પાયરને એ બધા સાથે ઇન્ટરનેશનલ ટ્રેડ કરતા હતા તો હવે ગુપ્તાઝમાં મેઇન કયા છે તો કે સમુદ્રગુપ્ત મેઇન છે એ આપણે ઇન્ડિયાના નેપોલિયન ગણાય છે કે એ લગભગ કોઈ યુદ્ધ હૈરાત નહોતા એવું કહેવામાં આવે છે તો એમનું એક નેમ હતું લીચ્છાવી દોહિત્ર એટલે કે એમના નાના હતા એ લિચ્છાવીના કિંગ હતા પછી એમને અલ્હાબાદ ઇન્સ્ક્રિપ્શનમાં એમને પણ એમને જેટલા દેશોને કોન્કર કર્યા ને એ બધા એમને ત્યાં મૂક્યા છે અલ્હાબાદ ઇન્સ્ક્રિપ્શનમાં યાદી મૂકી છે આખી પછી ગંગા યમુના રીજન એના કંટ્રોલમાં હતું નેપાલ આસામ બેંગોલ અને પંજાબ એને વાળીએ ઘડીએ ઓલું ટોકન દેવાનું હોય ને કે ભાઈ રાજાને દરબારમાં હાજરી આપવાની છે એમને ગિફ્ટ આપે આ બધું કરતા હતા એ લોકો પછી જે જંગલના રીજન હતા વિંધ્યા એ બધા એ એના કંટ્રોલમાં હતા પલ્લવ આજે તે એને માની લીધું હતું કે હા ભાઈ તમે મોટા રાજા એમ આ પ્રકારનું સમુદ્રગુપ્તનું ડોમિનેશન હતું એ ટાઈમે સમુદ્રગુપ્ત એટલે નેપોલિયન ગણાતા ભારતના કોઈ હાઈરા નહોતા એ જ્યાં જાય ત્યાં જીતીને જ આવ્યા હતા એના પછી આવ્યા ચંદ્રગુપ્ત બે તો આ ચંદ્રગુપ્ત બે જે હતા ને એમને એમની દીકરી હતી પ્રભાવતી આ પ્રભાવતીના લગ્ન વાંકાટાકા રિજનના પ્રિન્સ સાથે કર્યા અને એના પછી એમના દીકરાને રાજ્ય મળ્યું અને એ એને માલવા અને ગુજરાત પર પોતાનું વર્ચસ્વ રાખ્યું હતું અને આ ચંદ્રગુપ્ત ટુ એ એક ટાઇટલ અપને વિક્રમાદિત્ય અને એ એના કોર્ટમાં કાલિદાસ અમરસિંહ આ બધા હતા ફાઇયા અને આના ટાઈમમાં આવ્યા હતા ચંદ્રગુપ્ત ટુ માં એટલે આ આર્ટ એન્ડ આર્કિટેક્ચર માટે બહુ ગોલ્ડન ટાઈમ હતો આ ટાઈમ જે આ લોકોનો હતો સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત બે તો આ હવે જોઈ કે એમના કાળમાં વહીવટ કેવી રીતે થતો હતો તો સૌથી પહેલા તો શું ઈ લોકો ટેક્સ લેતા હતા વન ફોર્થ થી વન સિક્સ પછી વિસ્તી થતું હતું કે ફોર્સ લેબર જે હોય કે ભાઈ કામ કરવાનું પણ પગાર નહોતા આપતા એવા પ્રકારનો લેબર ચાલુ થઈ ગયા હતા પછી સિવિલ અને ક્રિમિનલના અલગ લો બુક્સ બનવા લઈ ગયા હતા પછી ઇનહેરિટન્સ રૂલ બનવા બનતા હતા વારસાના નિયમો પછી અલગ અલગ શ્રેણી હોય છે કે ભાઈ સુનાળના અલગ નિયમ લોહારના અલગ નિયમો દરેક શ્રેણી પોતપોતાના નિયમો બનાવતા જતા હતા પછી ઓફિસર કોણ હતા કુમાર અમાત્યા અશોકના ટાઈમમાં કોણ હતા રાજુકાઝ હતા ગુપ્તાના ટાઈમમાં કુમાર અમાત્ય આવ્યા આવો એમસીક્યુ આવી કે રાજુકાસ કોના ટાઈમમાં હતા તો તમે ખ્યાલ હોવો જોઈએ કે રાજુકાસ મૌરિયામાં હતા કુમાર અમાત્યા ઈ ગુપ્તામાં હતા પછી ધીમે ધીમે પોસ્ટ હેરિડિટરી બનવા લાગી કે ભાઈ જે આઈએએસ હોય એનો છોકરો આઈએએસ એટલે એને એ જ જગ્યાએ આપી દેતા હતા આ પ્રકારનું હવે પ્રથા ચાલુ થવા લાગી છે પછી જે ડિવિઝન હતા એટલે એક રાજ્યને એને ભૂકટીમાં ડિવાઈડ કર્યા આઠ દસ ભૂકટી બનાવી અને દરેક ભૂકટીને એક ભૂકટીની અંદર વિષય બનાવ્યા કે આઠ દસ વિષય છે અને દરેક એક વિષયની અંદર સાત આઠ વીઠી બનાવી એટલે આ પ્રકારનું આખું એને ગામ તાલુકો જિલ્લો કેમ કરે એવી રીતનું એને બાયફર્કેશન આપ્યું પછી આ જે વેસાલ હતા જે આપણે જોયા કે ઓલા લોકો આસામ બેંગોલ એ બધાના રાજા હતા એમને શું છે પર્સનલ અટેન્ડન્સ આપવાની કોર્ટમાં ચંદ્રગુપ્ત કે સમુદ્રગુપ્ત બોલાવે ત્યારે પછી એને ટ્રીબ્યુટ દેવાનું અને એમની ડોટર સાથે આ મેરેજ કરશે તો આ પ્રકારની આખી સિસ્ટમ ઊભી કરી હતી પછી રિલિજિયસ ફંક્શનરીને લેન્ડ ફ્રી ઓફ ટેક્સ આપવાનું ચાલુ કરી દીધું પછી સોનાના કોઈન્સ મેક્સિમમ માત્રામાં બેના પછી આ લોકોએ ડિકલાઇન થયો ટ્રેડમાં ક્યારે થયો કે જ્યારે ચાઇનીઝ લોકોએ સિલ્ક બનાવવાનું ચાલુ કરી દીધું પછી ચાઇનીઝે સિલ્ક બનાવ્યું તો પછી તમારા કપડાંની ડિમાન્ડ થોડી ઓછી થઈ જાય ચાઇનાની ડિમાન્ડ વધવા લાગી કારણ કે આ લોકો આપણે જોયું પ્રીવિયસ સ્લાઇડમાં રોમન એમ્પાયરને એ લોકો સાથે ટ્રેડ કરતા હતા હવે ચાઇના જો સારું સિલ્ક બનાવવા લાગે તો તમારો ટ્રેડ ઘટે ડેફિનેટલી ત્યાર પછી શું છે કે આ લોકોએ આખા ટ્રાઇબલ એરિયાઝમાં પણ પોતાનું વર્ચસ્વ ધીમે ધીમે વધારવા લાગ્યું કે એમના લોકોને મેઇન સ્ટ્રીમમાં લાવવા લાગ્યા પછી સોસાયટી કેવી હતી તો પહેલા તો સ્વયંવર પ્રેક્ટિસ ગીવન અપ થઈ ગયું એની પહેલા સ્વયંવર થતા હતા મહિલાઓને એમના વર્ગ ચૂઝ કરવાનો અધિકાર હતો ત્યાર પછી મનુસ્મૃતિએ શું કીધું કે મહિલાઓના લગ્ન વહેલા કરી દો કે ગર્લ્સના મેરેજ અર્લી થઈ જવા જોઈએ અને એમને રિલીજીયસ ટેક્સ ના વાંચવા દો આવું આવી રીતનું એમને ઉપર બાયફર્કેશન આપ્યા પછી શું થયું કે બ્રાહ્મણ સુપ્રીમસી દેખાય છે એમને લા લેન્ડ ગ્રાન્ટ બહુ મેળા હતા પછી કાસ્ટના ને ન્યુમરસ સબ કાસ્ટમાં ડિવાઈડ કરી હતા ત્યાર પછી ટ્રાઇબલ ચીફ્સને જે ટ્રાઇબલ આપણે જોયું પ્રીવિયસ સ્લાઇડમાં કે ટ્રાઇબલ લોકોને આ લોકોએ મેઇન સ્ટ્રીમમાં જોડી દીધા તો જે ટ્રાઇબલનો ચીફ હોય ને એને સારી કોમ્યુનિટી આપે અને જે નીચેના હોય ને એને લોઅર કોમ્યુનિટીઝ આપે એ શુદ્રની પોઝિશન થોડી સુધારી હતી કે ભાઈ હા તમને તે અમુક ધાર્મિક વિધિઓ કરવા દેશે પણ ચાંડાલ નામની એક કેટેગરી આવી આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું કે અનટચેબલ જેના ઉપર અછૂત રહેવાનું કરતા હતા કે એ આવે ને તો આ લોકો રસ્તો ફેરવી નાખે એ પ્રકારનું એક કોમ્યુનિટી સાથે વ્યવહાર ચાલુ કર્યો એટલે આ બધું શું છે થોડા ઘણા રિલિજન રિફોર્મ્સના બદલે હવે રિલિજન થોડુંક આમ એ જળ થઈ ગયું છે કે ભાઈ હા આવા જ નિયમો હોવા જોઈએ આપણે જોશું આપણે મોડન ઇન્ડિયા જ્યારે કરશું ત્યારે કે રિફોર્મ્સ કેમ આવ્યા બટ આ ટાઈમમાં આ બધી થોડીક સોશિયલ ઇવિલ્સ ચાલુ થઈ ગઈ છે કે આ બધીઓ જે સોસાયટીમાં આવી એ આ ટાઈમે આવી ફાહિયાન મેન્શન કરે છે કે આ ચાંડા લોકોની સ્થિતિ કેવી હતી કે એને જો ગામમાં આવવું હોય ને તો એને લાકડા ઉપર આમ બે ત્રણ વાર અવાજ કરવો પડે હું આવું છું એટલે બધા આગા વયા જ જઈજો એટલે આ પ્રકારની સ્થિતિ હતી એ ટાઈમે પછી લેવિરેટ વોઝ પ્રેક્ટિસ બટ નોટ અલાઉડ લેવીરેટ એટલે દેરવટુ જે કે છે એ પછી વિષ્ણુની ઇવોલ્યુશન બતાવે છે કે વૈદિક કાળ જે હતો ઋગ ને એ બધા એમાં એટલું મેન્શન નથી એમાં થોડું ઓછું મેન્શન છે બટ સેકન્ડ સેન્ચ્યુરી બીસી પછી એમનું ઈસવીસન પૂર્વે બીજી સદી પછી નારાયણ વિષ્ણુ એમ ભેગા થઈ ગયા કે વિષ્ણુ નારાયણનું બહુ મેન્શન છે ત્યાર પછી કૃષ્ણ અને વિષ્ણુનો અવતાર બતાવ્યા અને એના પછી આખું ભાગવતની રચના થાય છે અને ભાગવતમાં આખું ધીસ ગેવ રાઇસ ટુ ભાગવતીઝમ કે એક વિષ્ણુ ભગવાનની કથા ચાલુ થઈ ગઈ કે ભાગવત કથા એમાં વિષ્ણુના બધા અવતાર આવી દીધા કે ચોવીસ અવતાર છે દસ પૂર્ણ અવતાર છે ચોવીસ અંશ અવતાર છે આ પ્રકારનું આખું નરેશન આ ટાઈમે થઈ ગયું હતું કે આ ટાઈમે આ બધી રિલિજિયસ બુક્સ કમ્પાઇલ થઈ હતી પછી આઈડલ વર્શિપ કોમન થઈ ગઈ ત્યાર પછી રિલિજિયસ ટોલરન્સ દેખાય છે કારણ કે જો બુદ્ધિસ્ટ જૈન બધા હતા બટ હિન્દુ રાજાઓએ કોઈનું કોઈના ઉપર અત્યાચાર નથી કર્યો બુદ્ધિસ્ટ છો તો તમે બુદ્ધિસ્ટ તરીકે રહો જૈન છો જૈન તરીકે રહો એટલે રિલિજિયસ ટોલરન્સ દેખાય છે ભાઈ ચંદ્રગુપ્ત ટુ એ છે ને ગુજરાત ઉપર એ થોડો કંટ્રોલ રાખ્યો હતો એના કોઈ ગુજરાતમાં મળ્યા હતા અને સ્કંદગુપ્ત જે હતા એને પર્ણદત્ત ને સૌરાષ્ટ્રના ગવર્નર બનાયા હતા ત્યાર પછી એમનું આર્કિટેક્ચર કેવું હતું તો જો એક દેવગઢ માં ટેમ્પલ દેખાય છે ક્રારવાસમાં સ્કલ્પચર છે પછી ઇશ્યુડ લાર્જ નંબર ઓફ ગોલ્ક કોઈન્સ સમુદ્રગુપ્ત વીણાવાળા હાથ માં દેખાય છે એમના હાથમાં વીણા છે ચંદ્રગુપ્ત ટુ ને આ બધા લ્યુમિનરીઝ રાખતા હતા એના કોર્ટમાં વિદ્વાન લોકો પછી કોપરની એક બુદ્ધ ની ઈમેજ મળી છે સલતાનગંજ પાસે આ સિવાય અજંતા પેઇન્ટિંગ બન્યા હતા જાતક કથાઓ હતી પછી લિટરેચરમાં શું છે ભાષે એક ઇમ્પોર્ટન્ટ બધું મૂક્યું છે ચારુદત્ત એનું મૃતકટિક કે બનાવ્યું આજે બહુ ફેમસ છે આપણે એક વાર જયારે લિટરેચર જોશું ને સંગમ મેરાનું ત્યારે આપણે આને ઇન્કલુડ કરશું કે મૃતક્ટિકમાં શું છે લિટલ ક્લે કાર્ડ કે એક છોકરો એના ફાધર હોય ચારુદત્ત આ ચારુદત્તને છે ને એક કોટેશન એટલે કે એક બેન સાથે પ્રેમ થાય છે અને એનો છોકરો એક નાની એવી મા ક્લેની થી રમતો હોય છે એના ઉપરથી નામ પડ્યું હોય છે મ્રિચ કટિક લિટલ ક્લે કાર્ટ તો આખું એક ડ્રામા છે આપણે જ્યારે ડ્રામાસ જોઈશું ને ત્યારે આપણે એને સ્ટડી કરશું પછી ભાષા છે ને યવનિકા શબ્દ વાપરો છે ગ્રીક કોન્ટેક બતાવે છે કારણ કે યવન એટલે ગ્રીક તો યવનિકા પડદા માટે એને યવનિકા શબ્દ વાપરો છે પછી કાલિદાસ આવ્યા કાલિદાસે અભિજ્ઞાન શકુંતલમ મેઘદૂત આ બધી બુક્સ લખી દીધી પછી રામાયણ અને મહાભારત કમ્પ્લીટ થઈ ગયા હતા પનીનીએ સંસ્કૃત ગ્રામર આપ્યું હતું અમર અમરસિંગે આપ્યું હતું કે જે આખી સંસ્કૃતની વોકેબ્યુલરી બુક હતી પછી મુદ્ર રાક્ષસ અને દેવીચંદ્રગુપ્ત વિશાખ દત્તે લેખા તો તમે જો આર્ટ કેટલું બધું પ્રોગ્રેસ કરી ગયું આ ગુપ્તા એરામાં કે આટલી બધી સારી બુક જે આપણે હજી સુધી વાંચી છીએ એ બધી આ ટાઈમે રખાઈ ગઈ હતી સાયન્સમાં શું પ્રોગ્રેસ કર્યું કે આર્યભટ્ટે આર્યભટ્ટિયામાં આપ્યું પછી ઝીરો સિસ્ટમ દેખાય છે ડેસીમલ સિસ્ટમ દેખાય છે રોમક સિદ્ધાંત આવી ગયો હતો પછી લાર્જ બ્રોન્ઝ ઇમેજીસ બની ગઈ હતી આયરન પિલર જે મેરોલી પાસે છે ને દિલ્હીમાં એ ચોથી સદીમાં બનાવ્યું હતું હજી એના ઉપર કાટ નથી લાગ્યો એટલે એ પ્રકારની સાયન્સ ને ટેકનોલોજી હતી આ લોકો પાસે વરામી પંચ પંચસિદ્ધાંતિક બનાવી હતી એસ્ટ્રોનોમી ઉપર એટલે આટલો બધો સાયન્સ આપણો ડેવલપ થઈ ગયો હતો એસ્ટ્રોનોમી એસ્ટ્રોલોજી જોગ્રાફી આર્કિટેક્ચર મેથ્સ સાયન્સ આ બધું ડેવલપ થયું હતું એ ટાઈમે તો હવે આમનું પતન કેવી રીતે થયું તો હું આવ્યા હતા તો હુણે શું કર્યું માલવાને સેન્ટ્રલ ઇન્ડિયા ઉપર પોતાનો કબજો લેવા માંડ્યા હતા તો હુણને ગુપ્તા ન ઓવરથ્રો કરી શકા ગુપ્તા ન બાજી એકા પછી જે ફ્યુડલ લોર્ડ હોય સામંત એ સામંત એક હતા યશોધર માલવાના એને આમને કાઢી મૂક્યા અને એને પછી ગુપ્તાને ચેલેન્જ કર્યું ભાઈ તમારું કામ શું જો તમે આ આવા હુણને એમને રોકી ના આપો ને અમારે બાજવાનું હોય તો તમને રાજા સેના માની અને એ યશોધર જે હતા એને રિવોલ્ટ કર્યો ભાઈ ધીમે ધીમે બધા સામંત છૂટવા માંડ્યા મુખરી હતા યુપી અને બિહારમાં એ છૂટી ગયા એટલે આમાં શું ગુપ્તાનું વિઘટન થવા માંડ્યું કે ભાઈ આ બધા જે સામંત હતા જે પહેલાં રાજાના દબાવ હેઠળ કામ કરતા હતા કેમ આપણે જોયું સમુદ્રગુપ્ત બોલાવે બધા હાજર થઈ જાય એવું બધું બંધ થઈ ગયું એટલે ગુપ્તા ઓમ છઠ્ઠી સદીમાં પતી ગયા સાવ બટ પાંચમી સદીથી એમની ગ્લોરી ઘટવા માંડી હતી હવે એટલો એમનો રોલો નહોતો પડતો તો આપણે આજે નંદાસ મોર્યઝ અને ગુપ્તાસ જોયા વિડીયોઝ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો બીજા એક્સપિરિયન્સ સાથે પણ શેર કરજો થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે